हेलो, गुड मॉर्निंग। चलो आज आप आ चैप्टर मतलब कि ત્રીજા નંબરના ચેપ્ટરની છેલ્લી થિયરી જોઈ લેવાના છીએ। છેલ્લામ છેલ્લી થિયરી થિયરીનું નામ શું છે? તો પોટેન્શિયોમીટર। મીટર અને તેના ઉપયોગો, પોટેન્શિયોમીટર અને તેના ઉપયોગો। ચલો પોટેન્શિયોમીટર। हवे प्रश्न थाय कि भाई आ कई साधन आयो आनाथी उपयोग थाय। तो पोटेन्शियोमीटर एक एवी रचना हा कि जेनाथी आपणे विद्युत स्थितिमान मापी सकीए। विद्युत स्थितिमान मापी सकीए। हवे तमने थाय कि भाई विद्युत स्थितिमान माटे तो वोल्टमीटर हज कर। छेल्ला लेक्चर में बात करी भाई वोल्टमीटर हज विद्युत स्थितिमान वोल्टेज मापवा माटे। तो आनो उपयोग शा माटे करवो पड़े? पोटेन्शियोमीटर ने जरूर शा माटे? तो वोल्टमीटर नी अमुक खामीओ छे। वोल्टमीटर नी शू अमुक खामीओ? ओना करता आ चोकसाई थी मापे। जेम के पेलू हतुं गेल्वेनोमीटर, ए मीटर अने गेल्वेनोमीटर बंने एकबीजाना पूरक। वधारे वोल्ट वधारे प्रवाह मापो तो ए मीटर कोमनुं, પણ ગેલોમીટર માંથી તો બળી જાય ગેલોમીટર, અને ઓછો પ્રવાહ માપવો હોય તો એ મીટર માપી નાખ અને ગેલોમીટર માપી લે, એટલે એકબીજાના પૂરક। એ રીતે વોલ્ટ મીટર ને પોટેન્શિયોમીટર પણ એકબીજાના પૂરક કહી શકાય, બરોબર? અને બીજું, પોટેન્શિયોમીટરની એક ખાસિયત શું હા? એ બેટરીનો સાચો વોલ્ટેજ માપી શકે છે, જ્યારે વોલ્ટ મીટર એ ફક્ત બહારનો વોલ્ટેજ માપવા, મતલબ ટર્મિનલ વોલ્ટેજ। હું તમને સમજાવું ફરીથી। ધારો કે આ બેટરી આપણી, બરાબર? આટલે સમજો, આ બેટરી આપણે પ્લસ ને માઇનસ, આ બેટરી છે આપણી। અને મેં તમને કીધું હતું ભાઈ જે વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થાય ઈ ઈએમએફ સાચો વિદ્યુત સ્થિતિમાન એટલો આપણને મળી શકતો નથી। કેમ? કારણ કે આટલા બધા રસાયણો ભરેલા, ટૂંકમાં અવરોધો ભરેલા, એટલે આંતરિક અવરોધના, આંતરિક અવરોધ કહેવાય ના, આંતરિક અવરોધના લીધે એવું થાય કે ભાઈ અમુક વસ્તુ અમુક હિસ્સો આટલો વપરાઈ જાય ને આટલા મળે આપણને 80%, મતલબ સાચો નહીં, એનો કહેવાય ટર્મિનલ વોલ્ટેજ। ટર્મિનલ, ટર્મિનલ એટલે છેડાએ મળતો વોલ્ટેજ, ટર્મિનલ આગળ મળતો વોલ્ટેજ ટર્મિનલ વોલ્ટેજ કહેવાય। સાચો નહીં, જે વાસ્તવમાં ઉત્પન્ન થયો એટલો નહીં મળતો, 100% ઉત્પન્ન થયું પણ આપણને મળે 80%, 20% હોય ચોક વપરાઈ જાય રસાયણોમાં, બરોબર? આ વોલ્ટમીટર કયો માપ? તો વોલ્ટમીટર ટર્મિનલ વોલ્ટેજ જ માપી શકે, સાચો વોલ્ટેજ માપી નહીં શકતો। આ સાચો વોલ્ટેજ માપી શકતો નથી, આ ખામી છે વોલ્ટમીટરની। વોલ્ટમીટર હું આપણે ચો જોડવાના છીએ, છેડા પર જ જોડવાના છીએ વોલ્ટમીટરના, કોઈ પણ ઘટકના, કોઈ પણ પરિપથના છેડામાં જ જોડવાના છીએ આપણે, બરોબર? તો વોલ્ટમીટર આપણે આ છેડા આવતો હોય તો આ છેડા આવતો એ જ માપી શકે, મતલબ ટર્મિનલ વોલ્ટેજ માપી શકે। પણ જે આ સાચો વોલ્ટેજ હ એ વોલ્ટમીટર માપી શકતો નથી। પણ આ પોટેન્શિયોમીટર એક એવી રચના હ કે જેનાથી સાચો વોલ્ટેજ માપી શકાય છે, ખબર પડી ગઈ? પોટેન્શિયોમીટર એક એવી રચના કે ભાઈ બેટરી કેટલો સાચો વોલ્ટેજ ઉત્પન્ન કરે એ આપણે માપી શકીએ છીએ। ચલો વાત ખબર પડી, તો પોટેન્શિયોમીટરની વાત થઈ। તો આપણે લખવું હોય તો એક વાક્ય લખીએ કે અમુક વસ્તુ તો ચોપડીમાં આવી જશે પણ ચોપડીમાં થોડું ભેગું ભેગું આવ્યું હોય, તો પોટેન્શિયો મીટર એક એવી રચના છે છે કે જેમાં સતત બદલી શકાય તેવો પીડી અથવા વિદ્યુત સ્થિતિમાનો, વિદ્યુત સ્થિતિમાનો તફાવત માપી શકાય છે। ટૂંકમાં વોલ્ટેજ માપી શકાય સાચો, પણ ઈએમએફ, ટૂંકમાં કહો તો ઈએમએફ માપી શકાય, એટલે મેં ઈએમએફ લખ્યો તો એ ચાલે, સાચો વોલ્ટેજ માપી શકાય। તો આ વાત થઈ પોટેન્શિયોમીટરની, બરાબર? અને બીજું એક આપણે એક સૂત્ર જોયું હતું યાદ હોય તો, ભાઈ ઉત્પન્ન કરે ઈ, બરાબર, પણ એ અમુક આંતરિક અવરોધમાં વપરાઈ જાય એટલે આપણને મળે વી અને આંતરિક અવરોધ આઈ આર,
એટલે મળતો 80% વપરાતો 20% બંનેનો સરવાળો કરવાથી આપણને જે સાચો હતો 100% એ મળે હ બરોબર તો આ સૂત્ર જોયું હતું અથવા તો આપણે આના આ રીતે લખીએ કે ભાઈ આપણે મળશે કયો તો ભાઈ ઈએમએફમાં યાંત્રિક અવરોધનો વોલ્ટેજ બાદ કરો એટલે આપણને ટર્મિનલ વોલ્ટેજ અથવા તો છેડા મળતો વોલ્ટેજ મળી જશે એટલે આ સૂત્રો આ તો જોયા હતા જ આપણે હવે આપણે આગળ જઈએ પોટેન્શિયોમીટરની રચના કેવી હોય તો પોટેન્શિયોમીટરની આપણે રચના જોઈ લઈએ થોડી તો ભાઈ કેવું હોય આમ તો આ સાધન આપણે જોઈશું પ્રેક્ટિકલમાં સાધન જોઈશું આ સાધન આપણે જો જોવાના પ્રેક્ટિકલમાં આપણે ઉપયોગ કરીશું આનો પણ આની રચના આપણે સામાન્ય દૂર પહેલે પહેલાં તો આકૃતિ દૂર નાખો આકૃતિ મેં તમને કીધું કે છેલ્લા જે બધા મીટરો આવો ને મીટર બ્રિજ વિસ્ટર્ન બ્રિજ ને બધા પ્રેક્ટિકલમાં આપણે જોવાના આવીએ પણ વિસ્ટર્ન બ્રિજની ઘણી વખતે થિયરી પૂછાય ને પોટેન્શિયોમીટરમાં પરથી પણ ઘણી વખતે પૂછી નાખા તો એની આકૃતિ આપણે જોઈ લઈએ તો ચલો કંઈક આવી આકૃતિ આ આપણું બેટરી એની નજીક જે અવરોધ હોય એનો આંતરિક અવરોધ બેટરીનો આંતરિક અવરોધ એટલે આખી બેટરી જ છે ટૂંકમાં અને પછી આટલા કડ અને પછી આટલા આપણા આપણી આવશે અવરોધ પેટી બરાબર અવરોધ પેટી આપણે અવરોધ બદલી શકીએ એવી પેટી કહેવાય ને અને હવે આપણે છેલ્લા મીટર બ્રિજ જોયું હતું ને તમે એમાં આપણે એક તાર લીધો તારમાં પેલી જોકી ફેરવવાની હોય અને જે શૂન્ય થયું તે ઊભી રાખવાની હોય હોય પણ તાર જ હોય પણ હોય ચાર તાર હોય કેટલા ચાર કેટલા તાર એક એક મીટરના ચાર તાર આ રીતે એક પછી બીજો ત્રીજો આ ચોથો આ રીતના તાર હોય આ રીતના ચાર તાર હોય આ રીતે ખબર પડી એક બે ત્રણ ચાર ચાર તાર એક એક મીટરના બરોબર એ અને બી બરોબર અને આપણે કહીશું અવરોધ પેટી અવરોધ પેટી જેમાં અવરોધ આપણે બદલી શકીએ એ પેટી જ આવે અને આપણી બેટરી આખી બેટરી આખી આ જે આખી હોય ને આખી બેટરી એટલે આ પણ આવી ગયું અને એનો આંતરિક અવરોધ સ્મોલ આર પણ આવી ગયો આંતરિક અવરોધ સ્મોલ આર લેવી બરોબર વાત ખબર પડી કે નહીં અને ધારો કે અવરોધ પેટીનો અવરોધ આપણે કાઢેલો આર બરોબર ચલો ખબર પડી ગયા વાત અને તાર બરોબર મીટર બ્રિજ જેવું જ છે તાર હતા અને એમાં એ બધું હતું હવે બીજી વાત આ રચના થઈ હજી ગેલોનોમીટર જોઈન્ટ નહીં કર્યો આપણે ગેલોનોમીટર જોઈન્ટ કરી શકાય ગેલોમીટર આપણે જોઈન્ટ કરી શકાય પણ હાલ આપણે આ કઈ રીતના કામ કરે એ જોવાનું નહીં હાલ તો એની રચના આકૃતિ આવી હોય ચલો વાત ખબર પડી આ બેટરી પ્લસ માઇનસ પ્રવાહ આમ જતો હોય આઈ બરાબર પ્રવાહ આમ આઈ જતો હોય અને આખી બેટરી છે આખી બેટરી એમાં આંતરિક અવરોધ આવી ગયો આ કારણ કે આંતરિક અવરોધ દર્શાવવા માટે સ્મોલ આરનો ઘણી વખતે ઉપયોગ થાય છે બરોબર ચાલો હવે સિદ્ધાંતની આપણે વાત કરવાની સિદ્ધાંત આપણે જોવા જઈ રહ્યા છીએ ધારો કે આ જે લંબાઈ હ તારની જે લંબાઈ તારની કુલ લંબાઈ ધારો કે એલ છે કેપિટલ એલ કુલ લંબાઈ એથી સ્ટાર્ટ કરીને બી સુધી એથી સ્ટાર્ટ કરીને બી સુધી ટોટલ લંબાઈ એલ બરોબર તો જો તારનો એકમ લંબાઈ દીઠ અવરોધ અવરોધ રો હોય તો એલ લંબાઈના તારનો અવરોધ રો એલ થાય બરોબર એટલું હું આનો અવરોધ કેટલો આ તાર તારનો અવરોધ હોય કારણ કે તાર પણ કોઈક લોખંડ એલ્યુમિનિયમ તોબાનો બનેલો જ હોય તો એનો અવરોધ હોય તો કેટલો તો રો ઇન્ટુ એલ રો શું હોય તો એકમ લંબાઈ દીઠ અવરોધ એક લંબાઈ હોય તો રો તો એલ લંબાઈ હોય તો કેટલા તો રો ઇન્ટુ એલ રો ઇન્ટુ એલ ખબર પડે કે ત્રિરાશિ જેવું હોય એક લંબાઈ હોય તો રો એલ લંબાઈ હોય તો કેટલા તો એલ ગુણ્યા રો રો ઇન્ટુ એલ થઈ ગયા વાત ખબર પડી બરોબર
हवा उमना नियमनो उपयोग करिए आपणे प्रवाह आई उमना नियमनो उपयोग करिए हवा आई एटले आपणने खबर आई एटले कुल वोल्टेज वी अपन आर थाय आई एटले वी अपन आर थाय कुल अवरोध बराबर आवुं छे लखू हवे कुल वोल्टेज केटलो हतो केटलो नेकळा ई होय तो धारो के ई नेकळा ई कुल टोटल अमुक अमो वपराण्यो अमुक अमो वपराण्यो अमुक वय वपराण्यो जो अवरोध होय तो वपराय अमुक अमो वपराण्यो अमुक अमो वपराण्यो अमुक अमो वपराण्यो एटले केटला अवरोध थया एक बेन तैन त्यां तैन केवा एक ज लाइनमां एक ज रेखामां तो त्यां तैन केवा श्रेणीमां त्यां तैन केवा श्रेणीमां कोई समांतर नहीं तो त्यां तैन केवा श्रेणीमां पहलो अवरोध आर बीजो अवरोध स्मोल आर तीजो अवरोध एल रो स्मोल आर एल रो स्मोल आर एल रो तेन अवरोध श्रेणी में आई गया कुल अवरोध आटलो मलसे बराबर आ कनो उपयोग कर ओमना नियम प्रमाणे वात खबर पड़ी आई बराबर आई गया आटला आज कुल वोल्टेज कुल अवरोध हो तो आ केवो हशे कुल प्रवाह हशे अमे प्रवाह तो कोई वेचात नहीं चो वेचाय खरा तो ना कारण बे छेड़ा तो चोय थता नहीं जे प्रवाह एज कुल प्रवाह कुल प्रवाह बधो मांथी पसार थाय छे चलो खबर पड़ी गई हवा धारो के एक वस्तु धारवानी धारो के कोई बिंदु आटला सी लई है जे तटस्थ बिंदु वास्तव में तटस्थ बिंदु तो आप गैल्वेनोमीटर थी लाव पड़े गैल्वेनोमीटर थी आप तटस्थ बिंदु लाव पड़े बराबर पर हाल धारी लिए भाई सी ए तटस्थ बिंदु त्यो गैल्वेनोमीटर नु आवर्तन शून्य थाय छे बराबर धारी लिए खाली ए अने सी नी लंबाई धारो के स्मोल एल ए अने सी वच्चे नी लंबाई स्मोल एल छे स्मोल एल टोटल तो एल है पर ए अने सी वच्चे स्मोल एल बराबर तो तेनो अवरोध चलो था रो इंटू स्मोल एल जो को टोटल रो इंटू एल थतुं होय तो स्मोल एल था चलो बात खबर पड़ी बराबर हवा आप बे वच्चे विद्युत स्थितिमानो तफावत मारे शोधवो कारण के विद्युत स्थितिमान तफावत बदलाय आना वच्चे कंईक अलग होय ए अने बी वच्चे पण कंईक अलग होय कारण के पावर धीरे धीरे ऊर्जा धीरे धीरे वपराती जाय वो होय तो वपराय आटला 50 पहोंचे एटले तफावत केटलो होम अहीं 50 बात करो एटले 50 आटला पहोंचे तो 70 થઈ જાય તફાવત કેટલો હોય મેં 70 બાદ 30 ખબર પડી ગઈ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બદલાય હા ખબર પડી કે નહીં ફરીથી હું તમને કહું વિદ્યુત સ્થિતિમાન એક પ્રકારની ઉર્જા હોયથી 100% લઈને નીકળ્યા પ્રવાહ મારફતે એ સુધી 100% જ હતું પણ જ્યાંથી તાર સ્ટાર્ટ થયો એટલે વપરાતું ગયું અવરોધના લીધે વપરાતી ગયું આટલા આવ્યા તો 70 જ વધ્યા એ જોડે હો હતા સી જોડે 70 હતા તફાવત એટલો હો મેં 70 બાદ કરો 30 70 વધ્યા પછી વપરાતું ગયું આટલા 60 વધ્યા વપરાતું ગયું આટલા 40 વધ્યા આટલા 20 વધ્યા હવે 20 વધ્યા હોય હતા હો તફાવત કેટલો 80 એટલે એ અને બી વચ્ચેનો 80 મળે પણ એ અને સી વચ્ચેનો 30 જ મળે એટલે લંબાઈ પર આધારિત હા વિદ્યુત સ્થિતિમાન તો એ અને સી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન કેટલો તો L લંબાઈ માટે વિદ્યુત સ્થિતિમાન અથવા તો A અને C વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન તમે જે લખો એ લખી શકો જેને આપણે VL કહીએ બરાબર ટોટલ નહીં હોય ટોટલ તો E VL એટલે L માં લંબાઈ માટે હવે V ઇઝ ઇક્વલ ટુ IR I તો બદલાતો નહીં I તો વહેવાનો છે I જેટલો હતો એટલો જ વહેવાનો I માં તો કોઈ ઘટાડો નહીં થતો I બીજું એ અને સીની વાત કરીએ એ તો એનો અવરોધ આપણને ખબર વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર આઈ એ અને એનો અવરોધ એટલે રો ઇન ટુ એ લખાય કે ના લખાય બરાબર લખાય આ સ્મોલ એલ સ્મોલ એલ આ કેપિટલ એલ આ રીતે લખાય સ્મોલ એલ હું આ રીતે લખું સ્મોલ એલ ચલો વાત ખબર પડી ગઈ હવે આપણે શું કરીએ આઈની જે કિંમત આપણે લાયા હતા એ કિંમત મળી દઈએ કારણ કે આઈ તો બદલાતો નહીં આઈ તો ભાઈ જે હતો એ જ છે તો આની કિંમત મેળ દઈએ થોડું આર આર એલ રો
अना रो इंटू स्मॉल एल बराबर मेली दीधी। चलो खबर पड़ी गई आटला सुधी, आटला सुधी खबर पड़ी कि नहीं कि आप शू कर रहा है कि भाई आ लंबाई मैं वोल्टेज शोधवा चेटलो शोधी नाख्यो बराबर। चलो हवा आई बराबर आतु पर आज आखु पद ह मतलब आ आखु पद जे अचड़ ह जे हु अचड़ ह ई बैटरी तो जेटलू आला एटलू जालवानी है। अवरोध आपणे काढेलो छे पहला थी फिक्स ज छे, आंतरिक अवरोध बदलातो नहीं, लंबाई ए तो फिक्स ज छे, आ एकम लंबाई दीठ अवरोध फिक्स है, एकम लंबाई दीठ अवरोध फिक्स है। बदलाय हो तो आ स्मॉल एल बदलाय, मारे आटला राखी हुए आटली राखी हुए आटली राखी हुए आटली राखी हुए गमे तेटली हूँ राखी शकू एटले हूँ मारा पर हूँ लंबाई बदलाय छे, लंबाई बदली सकूँ। स्मॉल एल कैपिटल एल नहीं, कैपिटल एल तो ए अने बी वच्चेनी जे कैपिटल एल है तो फिक्स ज छे, पण मां स्मॉल एल बदली घणी मारा ए अने सी लेवू हो तो स्मॉल एल, ए अने कोई डी लेवू हो तो बीजो कंईक एल आवशे, कंईक बीजो आवशे ए अने बी माटे कंईक बीजो आवशे, खबर पड़ी गई। एटले हूँ लंबाई बदलूँ ए प्रमाणे वोल्टेज बदलाय, एटले वोल्टेज आना पर आधारित, वोल्टेज आना पर आधारित तो लंबाई पर। आई तो बदलातो नहीं, एकम लंबाई दीठ अवरोध बदलातो नहीं, तो वी हना पर आधारित है तो लंबाई पर आधारित है, बाकी बधु तो अचल है। तो आज अचल है इना आपणे एक सिम्बॉल आपी दीए, तो आज आज अचल है इना आपणे एक सिम्बॉल आपी दीए, तो वी एल इना आपणे एक सिम्बॉल आपीए बराबर। अथवा तो आ रीते लखो, चलो आर वत्ता एल रो अने आ एल, मैं तमने कीधु भाई आई एन पेलू तो अचल ज छे, आ अचल तो हना पर आधारित लंबाई पर, तो वीएल चले छे एल लखाय कि ना लखाय लंबाई पर आधारित, लंबाई जेम जेम बदलाय तेम तेम वी मो फेरफार थाय, खबर पड़ी गई। तो आना पछी आ सीधा सिद्धांत आई गयो, तो आना पछी सिद्धांत शू है, सिद्धांत पोटेन्शियो मीटर ना कोई पण बे बिंदुओ वच्चेनो पीडी अथवा विद्युत स्थिति मानो ते बे बिंदुओ वच्चेना अंतरना संप्रमाणमा होय छे। लंबाई पर आधारित बे बिंदु वच्चे नो विद्युत स्थितिमानो तफावत ए तेमना लंबाई पर, जेटली लंबाई वधु एटलो तफावत वधु, जेटली लंबाई वधु एटलो तफावत वधु, जेटली लंबाई वधु एटलो तफावत वधु। मैं हमने हालत बात करी ना वही हॉ लाइन जाओ है वही सित्तेर तफावत किलो तीस नो, वह एसी थाय तफावत वीस थाय एटले तफावत किलो एसी नो, तफावत वही एसी नो वही तीस नो, लंबाई पर आधारित है, लंबाई जेम वधे तेम तफावत वधे, તેમ બે બિંદુ વચ્ચેનો પીડી એટલે પોટેન્શિયલ ડિફરન્સ તફાવત વધે છે। તો આ સિદ્ધાંત થયો, આ સિદ્ધાંત લાયા ખબર પડી કે નહીં, ચલો વાત ખબર પડી ગઈ। હવે હવે એક બીજી વાત કરી નાખીએ, હવે આટલા ટોપિક પૂરો થાય, આટલા ટોપિક પૂરો થાય, આપણને આ ટુકડા સ્વરૂપે પૂછા, આમ તો પોટેન્શિયોમીટર મોટો હ પણ ટુકડા સ્વરૂપે પૂછા, ટુકડો આ પૂછાય કે પોટેન્શિયોમીટર એટલે શું, તેનો સિદ્ધાંત જણાવો, મતલબ સિદ્ધાંત સમજાવો, એટલે આપણે સિદ્ધાંત મેળવીને પછી સમજાવવાનું બરાબર। આવો એક એક નાની એવી વાત આવે જે પૂછાતી નહીં પણ આપણે ખાલી યાદ રાખીશું, આ સૂત્ર વી ના એલ, ચલો એલ નામું નેચર લઈ દો, એલ નામું નેચર લઈ દો બરોબર, આટલા હું આટલું નેચર લઈ દઉં, હું વધ્યું આર વત્તા એલ ઇન્ટુ રો, આટલું જ વધ્યું, અને વી અપન એલ શું કહેવાય, વી અપન એલ તો આપણે શું કહેતા હતા, ઈ કહેતા હતા, ઈ કહેતા હતા આપણે શું કહેતા હતા, ઈ, કારણ કે વોલ્ટેજ અપન ડી, વી અપન ડી એટલે ઈ કહેતા હતા બરાબર। અને આપણે એક શું થયું, વી અપન ડીના આપણે એક બીજું એ નામ આપ્યું હતું વિદ્યુત સ્થિતિમાન પ્રચલન, શું કહેતા હતા, વિદ્યુત સ્થિતિમાન
પ્રચલન જે આપણે બીજા ચેપ્ટરમાં લાયા હતા યાદ હોય તો વિદ્યુસ્થિતિમાન પ્રચલન એટલે એક વિદ્યુસ્થિતિમાન પ્રચલનનું એક આવું સૂત્ર કહી શકાય આર વત્તા એલ રો બરાબર ટૂંકમાં આ વાત છે વિદ્યુસ્થિતિમાન પ્રચલનને આપણે આ સૂત્રના રીતે પણ જાણી શકીએ છીએ વાત ખબર પડી તમને બરાબર તો આ પોટેન્શિયોમીટરની આપણે વાત થઈ અને બીજું તમે જુઓ આ સૂત્ર પરથી જુઓ પોટેન્શિયોમીટર હના પર આધારિત તો લંબાઈ પર આધારિત જો લંબાઈ જેટલી વધારે એટલો ડિફરન્સ વધારે લંબાઈ જેટલો વધારે એટલે પોટેન્શિયલ ડિફરન્સ વધારે બીજું પોટેન્શિયોમીટરની સંવેદિતા સંવેદિતા આ વાત હું તમને કહું સંવેદિતા કોઈ પણ સાધન સંવેદિતા હોય મતલબ સંવેદિત એટલે કેટલું સહનશીલ હ કેટલું ચોક્કસ હા કેટલું સહનશીલ કેટલું માપી શક કેટલી ચોકસાઈ હા તો આ જે પોટેન્શિયોમીટરની મીટરની સંવેદિતા કેટલું સેન્સિટિવ સંવેદિતા એ તાર પરના વિદ્યુતસ્થિતિમાન પ્રચલન પર આધારિત વિદ્યુતસ્થિતિમાન પ્રચલન પર આધારિત છે મતલબ પ્રચલન જેટલું મોટું એટલું પોટેન્શિયોમીટર ચોક્કસ સંવેદિતા એટલે ચોકસાઈ આટલા ચોકસાઈ તરીકે વર્ણવો સંવેદિતાનો અર્થ શું થશે આટલા ચોકસાઈ દરેક સાધનની કંઈક ચોકસાઈ હોય જે આપણે જોયું હતું 11મા ધોરણમાં કે ફૂટપટ્ટી કરતા ચોકસાઈ વર્નિયર કેલિપર્સમાં આવો વર્નિયર કેલિપર્સ કરતા ચોકસાઈ માઇક્રોમીટર સ્ક્રૂમાં આવે આપણે જોયું હતું ખબર પડી એટલે ચોકસાઈથી આપણે માપી શકીએ એવું આપણે જોયું હતું એ રીતે પોટેન્શિયોમીટરની ચોકસાઈ આના પર આધારિત મારે કોઈ પણ સાધનને ચોક્કસ બનાવવું મતલબ પોટેન્શિયોમીટરને જ ધારો કે મારે ચોક્કસ બનાવવું સાચું અને ચોક્કસ માપી શકાય એવું બનાવવું હોય મારે તો મારે શું કરવું પડતું એક વાક્ય જુઓ શું લખેલું હોય જે આ પોટેન્શિયોમીટરની ચોકસાઈ હોય સંવેદિત આના પર આધારિત વિદ્યુતસ્થિતિમાન પ્રચલન પર એનો અર્થ એવો થયો કે પ્રચલન વધાર ચલાબા જો થોડું ભૂલ થઈ ગઈ પ્રચલન વધારે તો સંવેદિતા ઓછી અને પ્રચલન ઓછું તો સંવેદિતા વધારે એટલે આ બાજુ વિદ્યુતસ્થિતિમાન પ્રચલન પર આધારિત ચલો થઈ ગયું આ વાત પણ પ્રચલન વધાર તો સંવેદિતા ઓછી મતલબ જેમ આ પ્રચલન મોટું બનશે આ પ્રચલન મોટું બનશે તેમ તેમ સંવેદનશીલ ઓછું બનતું જશે ચોકસાઈ એની ઘટતી જશે ચોક્કસ નહીં રહે અને આપણને ખબર ભાઈ કોઈ પણ ચોકસાઈ વાળું બનાવવું હોય તો ફેરફાર તો કરવો પડે એટલે કોઈ પણ સાધનને ચોક્કસ બનાવવા માટે શું કરવું પડે આમાં દેખો પ્રચલન ઓછું કરવું પડે કારણ કે લખ પ્રચલન ઓછું તો સંવેદિતા વધારે પ્રચલન ઓછું કરવું પડે પ્રચલન ઓછું કરવા માટે જુઓ પ્રચલન આ રહ્યું વિદ્યુતસ્થિતિમાન પ્રચલન આ રહ્યું તો મારે પ્રચલન ઓછું કરવું હોય તો શું કરવું પડે મારે કાં તો હું જો લંબાઈમાં વધારો કરું તો પ્રચલન ઓછું છે કારણ કે આ પ્રચલન આપણું શું આપણું પ્રચલન જો લંબાઈ વધુ તો પ્રચલન ઓછું પ્રચલન ઓછું તો સંવેદિતા વધારે ખબર પડી લંબાઈ વધુ પ્રચલન ઓછું તો સંવેદિતા વધારે બરોબર તો આપણે એક વાક્ય લખીએ કે ભાઈ લંબાઈ બરો તારની લંબાઈ વધુ તો પ્રચલન ઓછું અને પ્રચલન ઓછું તો સંવેદિતા વધાર વધાર સંવેદનશીલ વધાર ચોક્કસ સાધન બરોબર તો આ રીતે આપણે પોટેન્શિયોમીટરની વાત કરી પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત એક વાર ફરીથી જોઈ લઈએ શું કર્યું આપણે પોટેન્શિયોમીટર એટલે વિદ્યુતસ્થિતિમાન માપવા માટે કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું આ સૂત્ર આપણે જોયું તો આકૃતિ આવી આઈ એટલે કુલ વોલ્ટેજ કુલ અવરોધ આકૃતિ પરથી કુલ વોલ્ટેજ કુલ અવરોધ લખ્યા કોઈ પણ બે બિંદુઓ માટે આઈ અને તેનો અવરોધ આઈ એટલે આના પરથી આ અને આ અવરોધ કોઈ જોઈએ કે ભાઈ એલ સિવાય બધું અચળ એલ સિવાય બધું અચળ લંબાઈ પર આધારિત લંબાઈને કરતા બનાયા લંબાઈ વધુ તો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત વધુ બરોબર
બીજું આ લંબાઈનો જો હું કહેવાય ને ચાલી જતો આવું બધા હવી એલ પણ એલ એટલે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન વધાર સંવિદિતા ઓછી સંવિદિતા ઓછી પ્રચલન વધાર એકબીજાને વ્યસ્ત પ્રમાણમાં હવે મારા સંવિદિતાને વધાર કરવા માટે શું કરવું પડે સંવિદિતાને વધાર કરવા માટે પ્રચલન ઓછું રાખવું પ્રચલન ઓછું રાખવું કરવા માટે શું કરવું પડે તારની લંબાઈ વધારવી પડે બરાબર તો આ થઈ પોટેન્શિયોમીટરના સિદ્ધાંતની વાત આ બધું પૂછાતું નહીં ખાસ સિદ્ધાંત પૂછી નાખ ઘણી વખતે બે માર્કમાં હવે આના પછી એક લેક્ચર બાકી રહ્યું એક જ લેક્ચર કે જેમાં આપણે પોટેન્શિયોમીટરના બે ઉપયોગો જોવાના આપણી નવી ચોપડીમાં એનસીઆરટી ચોપડીમાં વ્યવસ્થિત સમજાવીને એ બધું ભેગું ભેગું કરી નાખ્યું પણ આપણે છૂટું પાડીને એના જોઈશું બે ઉપયોગો જોવાના છે સારી રીતે પોટેન્શિયોમીટરના અને આ બે ઉપયોગો પ્રેક્ટિકલમાં પણ આપણે આવશે આ બે ઉપયોગો પ્રેક્ટિકલમાં પણ આપણે પ્રેક્ટિકલ કરવાનું આવશે આ બે આપણે હાલ તો સૈદ્ધાંતિક રીતે જોવાના એ સૂત્રાત્મક રીતે પણ જ્યારે પ્રેક્ટિકલ હશે એ વખતે આપણે પ્રેક્ટિકલ દ્વારા પણ એ ઉપયોગો પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરવો પડશે બરાબર તો હવે એક જ લેક્ચર બાકી રહ્યું છેલ્લું અને આના પછી આ ચેપ્ટરની બધી થિયરીઓ પૂરી થઈ જશે અને પછી આપણે દાખલાઓ જોઈને આ ચેપ્ટરને પૂરું કરીશું સારું